નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા ભણો ગણિતના આજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું રજનીકાંત ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું જેટલા જેટલા પણ મારો આ વિડિયો જોતા હશે તેમને મારી નમ્ર વિનંતી છે કે તેઓ સબસ્ક્રાઇબ કરી દે જ્યારે જ્યારે પણ મારા વિડિયો નવા નવા આવશે તો તમને તરત જ નોટિફિકેશન મળી જશે અને બીજા બધા જે વિદ્યાર્થીઓ થોડા નબળા હોય ટ્યુશન પણ ના જઈ શકતા હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ તમે કહેજો કે આ વિડીયો જોઈ એટલીસ્ટ સંભાવના અને આંકડાશાસ્ત્રના પણ બે ચેપ્ટર્સના વિડીયો તમે જોશો રોજ જ એક એક વિડીયો પણ જોશો તો પણ તમારા માટે એ વરદાન રૂપ સાબિત થવાનું છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે ટાસ્ક નંબર 5 આગળ વધીએ એક પેટીમાં 6 લાલ 8 કાળા 4 સફેદ દડા છે તે પેટીમાંથી એક દડો પસંદ કરતા તે દડો કાળા રંગનો મળે અને કાળા રંગનો ના મળે એટલે કે ઘટના બને અને ઘટના ના બને એ બંને આપણે શોધવાના છે ઓકે શું છે સૌપ્રથમ અત્યાર સુધી જેટલા આપણે દાખલા જોયા તો એ દાખલામાં મારી દ્રષ્ટિએ પહેલી લીટીમાં આપણને પ્રયોગના કુલ પરિણામની સંખ્યા મળી જ જતી હતી પણ આ દાખલામાં પ્રયોગના પરિણામની સંખ્યા આપેલી તો છે પણ થોડી વિશિષ્ટ રીતે આપેલી છે એટલે કે આપણી પેટીમાં 6 લાલ છે 8 કાળા છે અને 4 સફેદ દડા છે બરાબર છે એ તો આપણને ખબર છે પણ પેટી બંધ હોય અને કહી દે કે દડા છે તો બરાબર છે તો તમારો પહેલો પ્રશ્ન એમ થાય કે પેટીમાં કેટલા દડા છે તમને રૂમમાં લઈ જાય ને કે પેટીમાં છે કે તો આ પેટીમાં દડા છે બરાબર છે 15-20 છોકરા હોય કોઈના મનમાં એમ થાય કે દડા નહીં હોય તો કઈ બીજું હોય તો બરાબર ને પ્રશ્ન તો થાય એટલે આવા પ્રશ્ન થવા પણ જરૂરી છે એટલે કોઈ વિદ્યાર્થીના મનમાં એમ થાય કે કયા રંગના દડા હશે કોઈ વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન એમ થાય કે કેટલા દડા છે અને આ તમારો રાઈટ પ્રશ્ન છે કે અંદર કેટલા દડા છે તો અંદર કેટલા દડા છે 6 લાલ 8 કાળા અને 4 સફેદ અને તેનો સરવાળો એટલે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો આ એક દડાના સ્વરૂપનો દાખલો છે લખોટીના સ્વરૂપનો આવે ગુલાબના સ્વરૂપનો આવે ગમરડાના સ્વરૂપનો આવે કે કોઈ અન્ય રીતે પણ આવે તો તમારે પ્રયોગના પરિણામની સંખ્યા કઈ રીતે મેળવવી એ પણ આપણને આવડવું જોઈએ એમ કે 132 ખામીવાળી પેનની સાથે સાંભળજો 132 ખામીવાળી પેનની સાથે 18 ખામી વગરની પેન મૂકી દેવામાં આવે છે તો ત્યારે પણ સરવાળો કરવાનો આવે એટલે બહુ શાંતિથી વિચારવાનું વારે વારે જોશો પ્રેક્ટિસ કરશો તો જ આ ચેપ્ટર સહેલું બનશે અને તો 10 માંથી 10 માર્ક આવશે એટલે દર વખતે તમારી પહેલી લીટીની અંદર જ પ્રયોગના કુલ પરિણામની સંખ્યા 90% તો હશે જ પણ કદાચ એની સ્ટાઇલ અલગ હોય જે રીતે આવી સ્ટાઇલ આપેલી છે તે રીતે બરાબર છે તો હવે આન્સરની શરૂઆત કરીએ શું લખ્યું પહેલું તો પ્રયોગ કયો પ્રયોગ છે દડાનો પ્રયોગ છે પ્રયોગ દડાનો પ્રયોગ છે તેને પ્રયોગને આપણે ઈ તરીકે ઓળખી શકીએ છીએ તો પ્રયોગ ઈ ના કુલ પરિણામની સંખ્યા પ્રયોગ ઈ ના કુલ પરિણામની સંખ્યા અને આ આપણો છેદ તૈયાર આ આપણો છેદ તૈયાર પ્રયોગ ઈ ના કુલ પરિણામની સંખ્યા તો કે ભાઈ 6 લાલ દડા 6 લાલ દડા વત્તા 8 કાળા દડા વત્તા 4 સફેદ દડા સરવાળો કરતા આવડે જ છે 8 ને 4 12 ને 6 18 6 ને 4 10 ને 8 18 કોઈ પણ રીતે કરી શકો છો 18 કુલ દડા તો આ 18 શું છે 18 શું છે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા પ્રયોગના કુલ પરિણામની સંખ્યા 18 ઓકે છેદ ઇઝ રેડી આપો છેદ રેડી થઈ ગયો છે ચાલો હવે આપણે લખીશું ગ
घटना ए पसंद थयेलो दड़ो काळा रंगनो होय पसंद थयेलो दड़ो काळा रंगनो न होय એટલે આપણે ઘટના ન બને તેની માટે કીધું છે કાળા રંગનો ના હોય કાળા રંગનો ના હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો કાળા રંગનો ના હોય લખે તો પણ કઈ જ ખોટું નથી બરાબર છે પણ આપણે A1 ગ્રેડ A2 ગ્રેડ લાવવાના છે એટલે આપણે લખો તો બહુ સરસ એક જ એટલે ઘટના એ કાળા રંગનો ન હોય ચાલો ઓકે એક તો સાચું છે ઘટના A ના શક્ય પરિણામની સંખ્યા ચાલો તો શું છે ગાળા રંગનો ના હોય બરાબર છે હવે સમજો કે એક પેટી છે પેટીની અંદર નળા છે હું હાથ નાખું છું બરાબર છે આંખ બંધ કરીને નાખું કે જોઈને નાખું પેટીમાં દેખાતું નથી આપણને અને હું પસંદ કરું બરાબર છે ને લાલ રંગનો દડો નીકળે તો ઓકે ચાલે લાલ રંગનો દડો ચાલે આપણે કાળા રંગનો ની જોઈએ ભાઈ અને કોઈ બીજો છોકરો આવે નાખે કાળા રંગનો ભાઈ ની ચાલે તું ફેલ હું પાસ ચાલ આવી ગયો તો એવું કેટલી વાર બનવાનું છે 6 અને 8 નો સરવાળો સોરી કાળો 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 ની જોઈએ કાળો ની જોઈએ 6 અને 4 6 અને 4 ભાઈ 10 વાર એવું બનવાનું છે 6 અને 4 નો સરવાળો 10 કાળો આપણને જોઈતો નથી કાળો દડો આપણે સ્વીકાર્યો નથી બરાબર કાળો આપણને ગમતો નથી એટલે શું લખીશું બરાબર છે કાળા રંગનો ન હોય એટલે શું 6 વત્તા 4 તમને સમજાય કે રીતે લખું છું 10 મહિના પછી પણ વિડિયો જોઈ તો તમને આવડી જવું જોઈએ બરાબર છે એટલે 6 વત્તા 4 6 કોણ છે 6 કોણ છે લાલ દડા છે 6 કોણ છે લાલ દડા 4 કોણ છે સફેદ દડા એ કાળો તો જોઈતો નથી કાળો તો જોઈતો નથી સમજ પડી એટલે 10 હવે તો તમને આવડે જ છે પીઓ હે તો તમને આવડે જ છે ઘટના એ ના શક્ય પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા ચાલો ઘટના એ એટલે કોણ ઘટના એ શક્ય પરિણામ સંખ્યા કેટલી છે 10 પ્રયોગના કુલ પરિણામ સંખ્યા કેટલી છે 18 10 ના છેદમાં 18 હવે આપણે આગળ વધીએ તમારે નીચે લખતા જવાનું 5 2 10 9 2 18 બે ને બે ઉડી જાય 5 ના છેદમાં 9 આ અપૂર્ણાંક આવ્યો અપૂર્ણાંકમાં જવાબમાં સંભાવનાના જવાબમાં અંશ નાનો છેદ મોટો અને છે અંશ નાનો છે અને છેદ મોટો છે 9 ના ભાગ પડે 3 ગુણ્યા 3 પણ 5 ના ભાગ પડતા નથી એટલે બે માંથી કોઈ પણ એક અવિભાજ્ય સંખ્યા આવી જાય 2 3 5 7 બરાબર છે 11 13 17 19 તો પછી ભાગ ચાલવાનો નથી તો આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર છે અને આને દશાંશ ચિહ્નમાં આપણે ફેરવવાની કોઈ જ જરૂર નથી કેમ કે પરફેક્ટ દશાંશ ચિહ્ન આનો આવશે નહીં 5 ના છેદમાં 9 ઓકે તો હવે અહીં લખીશું ફાઇનલ આન્સર P ઓફ A બરાબર 5 ના છેદમાં 9 તો આ થઈ કાળા રંગ નો દડો પસંદ ન થવાની ઘટના કાળા રંગનો દડો પસંદ ન થવાની ઘટના અને હવે આપણે ઘટના બી લઈશું બરાબર છે હું થોડો સુધારો કરી દઉં છું બહુ વધારે સુધારો નથી કરતો એટલે અહીંયા લખી દઉં છું ઘટના બી અહીંયા લખી દઉં ઘટના બી શું કહે છે પસંદ થયેલો દડો કાળા રંગનો જ હોય તો શક્ય પણ ઘટના કેટલી આવશે હવે 8 આવી જશે હવે શું આવશે 8 આવશે કે આપણા 8 કાળા રંગના દડા છે ને એટલે બસ શું આવશે 8 હવે અહીંયા આપણે સુધારી લઈશું અહીંયા લખીશું બી અહીંયા લખીશું બી ચાલો આ હવે આપણે મૂકી નાખીશું હવે આગળ લખીશું ભાઈ પી ઓફ
b is equal to 8 na chet ma 10 8 na chet ma 10 sorry pada kita prayog na kurva na sanjaya ke niche pada prayog na kurva na sanjaya ke niche pada kala yo pada ne b na sakya bana sanjaya 8 4 guniya 2 એટલે 8 9 guniya 2 એટલે 18 2 ને 2 ઉડી ગયા 4 ના છેદ માં 9 હવે 4 તો વિભાજ્ય સંખ્યા છે 2 ગુણ્યા 2 9 પણ વિભાજ્ય સંખ્યા છે 3 ગુણ્યા 3 પણ ભાગ ઉડતા કા છે 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 ભાગ ઉડતા નથી એટલે 4 ના છેદ માં 9 ફરી પાછો જોઈ લો અંશ નાનો છેદ મોટો અંશ નાનો છેદ મોટો બરાબર છે તો સંભાવના આવી 4 ના છેદ માં 9 4 ના છેદ માં 9 ઓકે વિદ્યાર્થી મિત્રો આઈડિયા આવ્યો આની અંદર ઘટના બની અને ઘટના ન બની ઘટના એ ની પૂરક ઘટના અહીંયા આપણે b ને બદલે a ડેશ પણ લખી શકતે b ને બદલે આપણે શું લખી શકે ઘટના a ડેશ પણ લખી શકતે પરંતુ આપણે ધીરે ધીરે આગળ વધીશું ચેપ્ટરના અંતમાં આપણે એકદમ પક્કા હોશિયાર બની જઈશું હવે આપણે જોઈએ બીજો દાખલો હવે તમને બોર્ડ પર એક બીજો દાખલો દેખાય છે 1 થી 20 ક્રમાંક વાળી 1 થી 20 ક્રમાંક વાળી 20 ટિકિટો બરાબર મેળવ્યા પછી તેમાંથી એક ટિકિટ ખેંચવામાં આવે તો તે 5 અથવા 8 નો ગુણિત હોય તેની સંભાવના શોધો મેં આગળના લેક્ચરમાં પણ કીધું છે ગુણિત એટલે શું બરાબર છે આવી રીતે જાત જાતની રીતે શબ્દનો ફેરફાર કરીને દાખલા પૂછાય બરાબર છે ગુણી એટલે ઘડિયો ગુણી એટલે ઘડિયો વિદ્યાર્થી મિત્રો તમારા ટીચર્સ 1 થી 20 કાપલીઓ બનાવશે ટેબલ પર મૂકશે બરાબર આમ તેમ મિક કરશે કાપલીઓ એકદમ એક સરખી સેમ જ બરાબર છે બધી જોતા તો એમ લાગે એક સરખી જ છે અને ટેગા પર 1 થી 20 નંબર આપેલા છે એને બરાબર ભેળેલું અને કોઈ વિદ્યાર્થીને બોલાવ્યા અને એણે એ કાપલી મુચકી તો તે કાપલી 5 અથવા 8 નો ગુણિત હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો એવો આપણો પ્રયોગ છે તો અહીંયા સૌપ્રથમ લખીશું આન્સર અને લખીશું પ્રયોગ પ્રયોગ ઈના ખાલી પ્રયોગ લખશો તો બી કઈ વાંધો નથી પ્રયોગ ઈના કોલ પરિણામની પ્રયોગ એટલે એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટના શબ્દ ઈ પરથી આપણે અહીંયા લખીએ છીએ પ્રયોગ ઈના કુલ પરિણામની સંખ્યા તો કેટલી ચિઠ્ઠી છે બરાબર છે 1 થી 20 1 થી 30 પણ લઈ શકો 1 થી 40 પણ લઈ શકો 50 પણ લઈ શકો તો એ મેં તમને અગાઉ પણ કીધું તમારી પાસે પહેલી જ લીટીમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા 90% દાખલામાં હશે અહીંયા પણ લખ્યું છે 1 થી 20 ક્રમાંક વાળી 20 ટિકિટ બરાબર છે 1 થી ક્રમ વાળી ટિકિટો છે એમ લખતો તો બી ચાલતે ને છતાં પણ અહીંયા લખ્યું છે 20 તે તમને ખબર પડી જાય કે પ્રયોગના કુલ પરિણામની સંખ્યા કેટલી છે 20 જ છે ઓકે તો હવે આપણે લખીશું બરાબર છે હવે આપણે ઘટના એ કઈ ઘટના છે ભાઈ કે ભાઈ પસંદ થયેલી ચિઠ્ઠી ટિકિટ બરાબર છે પસંદ થયેલી ટિકિટ કેવી હોય 5 અથવા 8 ના ગુણિત વાળી 5 અથવા 8 નો ગુણિત બરાબર છે ગુણિત હોય ગુણિત એટલે ઘડિયો એટલે તમારે પાંચ તો ઘડિયો બોલવાનો 5 એકુ 5 5 દુ 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 બરાબર છે અને 5 નો ઘડિયો તો 5 ગુણ્યા 11 એટલે 55 5 ગુણ્યા 12 એટલે 60 5 ગુણ્યા 13 એટલે 62 અટકે ની તો પછી આપણને લિમિટ આપેલી છે ભાઈ 20 જ સુધીની આગળ બોલ્યા નથી કરવાનું પાછું પૂછવાનું નથી આપણે લિમિટ આપેલી છે કે ભાઈ 20 સુધી ઘડિયો બોલવાનું છે બધા નથી બોલવાનો
અહીંયા લખીશું 5 ના ગુણિત તો 20 જ તૂટી જવાનું છે ભાઈ 5 એકો 5 5 2 10 5 તારીખ 15 અને 5 4 20 એટલે કેટલા આવ્યા 5 ના ગુણિત 5 ના ગુણિત કેટલા આવ્યા 4 5 ના ગુણિત આવ્યા 4 અને હવે એ જ રીતે લખીશું 8 ના ગુણિત 8 નો ગુણ્યો આવડે છે ભાઈ 8 એકો 8 8 2 16 8 4 24 8 4 32 8 5 40 ચાલ્યા નથી કરવાનું આપણે લિમિટ આપી છે કઈ લિમિટ આપી છે 20 તો 8 એકો 8 8 2 16 8 4 24 નહીં ચાલે 8 4 24 આપણે તો 20 સુધી જવાનું છે કઈ આવે છે 2 એટલે હવે વિદ્યાર્થી આવશે ટેબલ પર આવશે એને ચિઠ્ઠી ઉપાડી 3 નંબરની એટલે નહીં ચાલે ફેલ બીજો વિદ્યાર્થી આવ્યો એને ચિઠ્ઠી ઉપાડી 15 નંબરની ચાલે ચાલે પાસ 15 નંબરની ચાલે પાછા મૂકી લેવું વિદ્યાર્થી આવ્યો ચિઠ્ઠી ઉપાડી 1 એ તો તટસ્થ સંખ્યા છે નહીં ચાલે આપણે તો ગુણિત જોઈએ 5 ને 8 નો બીજો વિદ્યાર્થી આવ્યો એને ચિઠ્ઠી ઉપાડી 8 ચાલે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો હવે શું થયું ઘટના એ ના શક્ય પરિણામ કેટલા આવ્યા 4 અને 2 ઘટના એ ના શક્ય પરિણામની સંખ્યા બરાબર 4 વત્તા 2 6 ઓકે 4 વત્તા 2 6 એટલે હવે આપણે લખીશું P ઓફ A અંશ અને છેદ સમાવતી લીટી ઘટના એ ના શક્ય પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા ઓકે ઘટના એ ના શક્ય પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામની સંખ્યા આપણે અહીંયા લખીશું ઘટના એ ના શક્ય પરિણામની સંખ્યા કેટલી છે 6 પ્રયોગના કુલ પરિણામની સંખ્યા કેટલી છે 20 બરાબર છે ભાગ ચલાવીશું ભાગ ચલાવવા કરતા પણ જો આપણે થોડું વધારે વિચારીએ તો જેના અહીંયા 20 છે તો બંને અંશ અને છેદને જો 5 5 વડે ગુણી દેવામાં આવે તો આ થઈ જાય 100 અને 6 5 30 જોયું ને તો હવે આપણે સરળતા રહીને તો આવું પણ આપણે આવડવું જોઈએ આવું પણ આવી જાય 2 હોય કે અહીંયા 5 હોય 4 હોય તો પછી આપણે અહીંયા કયા અંક વડે ગુણવાનું તે આપણે પ્રથમમાં પ્રથમ ચેપ્ટરમાં શીખી દીધેલું છે આ 0 જોડે 0 આ 0 જોડે 3 એક પછી પોઈન્ટ અને 0 આપણા તરફથી ફ્રી 0 આપણા તરફથી ફ્રી જોઈ લેવું જવાબ પોઈન્ટમાં આવ્યો ને 0.30 એટલે સંભાવના 0. થી જ ચાલુ થવાની છે જવાબની વાત કરીએ તો એટલે કોઈ કોઈ છોકરાઓ દાખલા ગણતા ગણતા એની સંભાવના 2 આવી જાય 2.4 આવી જાય કે 3 આવી જાય 13 આવી જાય બરા એ નહીં ચાલે તમને જવાબ માટે જ ખબર પડી જોઈએ કે મારો જવાબ પોઈન્ટ માં જ આવવો છે અને પોઈન્ટ ની આગળ 0 જ હોવો જોઈએ પોઈન્ટ ની આગળ 0 જ હોવો જોઈએ ભાઈ બરાબર છે કદાચ આ વિદ્યાર્થી મિત્રો છેદની લીટી સમજી જાય એટલે મેં ભૂસી નાખું છું જવાબ છે 0.30 P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0.30 ઓકે તો આ રીતે પણ પૂછી શકે 3 નો ગુણિત અથવા 7 નો ગુણિત 5 નો ગુણિત અથવા 8 નો ગુણિત 2 નો ગુણિત અથવા 9 નો ગુણિત કઈ બી પૂછી શકે એવું જોઈએ ને કે 2 પૂછે 2 3 અને 5 નો ગુણિત એવું બી પૂછે ભાઈ બરાબર પરીક્ષકની જે ઈચ્છા હોય તે પણ હવે તમને આવડી ગયું છે એવી આશા રાખું છું ઓકે હવે આપણે મળીશું નેક્સ્ટ પીરિયડમાં થેન્ક યુ